કને એન્ડ કન્ડિશન કેટલું ખરાબ છે કાકા? પાછા મહિના પછી મહિનામાં તો કાકા ઉપર જતા રહેશો તમે. જો કેવા લકડી જેવા શરીર થઈ ગયા છે તમારા. હવે અહીંયા કોણ ખવડાવવાનું બોલો રોજના તમને? તો બીમાર પડી જાવ તો કોઈ જોવા બી નહીં આવે. થા ઉભો થઈ જાવ. ધીમે થવાય છે? ઊભું થવાય છે કે પછી ટ્રાય કરે? હે થવાય ને. ચંપલ પહેરવી છે? અચ્છા દેવો ચંપલ પહેરો પગમાં. दादा भाई भाई कहाँ घर है आपका? मैं यहीं पे है. यहीं पे घर है? हाँ गड़ियाई में ही. तो कहाँ है मतलब? यहीं बस स्टैंड में रहते हो? ये जो पानी की टाकी बोलते हैं ना. हाँ वहाँ है मेरा. वहाँ घर है? तो घर पे क्यों नहीं रहते? बस से वहाँ पसंद नहीं पड़ता. कौन कौन है परिवार में? कोई नहीं, मेरे सारी गई. हाँ अकेला. तो मेरे साथ चलोगे? कहाँ? सूरत. अरे हमसे उठा नीचे चलाया नहीं जाता. कोई बात नहीं, वहाँ पे आप रहना, व्हील चेयर दे देंगे. वहाँ पे और भी लोग रहते हैं आपके जैसे. हाँ चलोगे? बोलूँगा वापस एक महीने के बाद आप यहाँ आ जाना. एक महीने में तो आपकी हालत और ख़राब हो जाएगी. अभी आप देखो यहीं पे संडास कर रहे हो, सब कुछ कर रहे हो, कितना बदबू आ रहा है यहाँ पे. हाँ जो अभी यहाँ तो हमारे पास पैसे भी नहीं होते. पैसे की जरूरत नहीं है, मैं आपसे पैसे यहाँ भी. आप सुबह मैं चाय पीऊँगा तो कैसे पीऊँ? वहाँ चाय नाश्ता खाना सब मिलेगा. आश्रम है वहाँ पे, ऐसे बुजुर्ग लोग काफ़ी रहते हैं. हाँ. खाना 3 टाइम का, नाश्ता चाय सब कुछ आपको मिलेगा. यहाँ आप जैसे कचरे में हो, देखो आसपास कितना गंदगी है. हाँ. कोई बीमारी हो जाएगा और आप इसी तरह यहीं पर ख़त्म हो जाओगे. फिर कोई उठा के कहीं रख देगा. उससे अच्छा सही जगह पे साफ सुथरे रहोगे, खाओगे, आपका शरीर भी सही रहेगा. और जब ईश्वर बुलाएगा तो आराम से शांति से ईश्वर के पास भी चले जाओगे, है ना. लेकिन ऐसे ही ज़िंदगी अच्छी लगती है, तो इसलिए हम आपको लेने आए हैं. आपके गांव के लोगों ने, हम गंदेवी में एक दुकान देने आए थे, तो यहाँ के लोगों ने कहा कि एक अंकल हैं, दादा हैं, काफ़ी तकलीफ़ में रहते हैं. तो हमने कहा कि चलो इतनी दूर अगर हम आए हैं तो एक आपको भी साथ में लेते जाएँ. तो अगर आप जाना चाहोगे तो हम आपको लेके चलेंगे. नहीं आज नहीं. तो मैं फिर बार बार थोड़ी आऊँगा. एक महीने के बाद आ जाना. एक महीने के बाद? एक महीने में क्या है ऐसा? कुछ नहीं है. तो फिर एक महीने बस हम यहाँ शांति से रहें. वहाँ भी शांति है ना, वहाँ इससे ज़्यादा शांति है. चलोगे? नहीं आज नहीं. लो समझाएंगे आपको ये. दादा જાઓ તો તમને કપડાં, રહેવાનું, ખાવાનું, તમારી કંઈ પણ માંદગી, દવા બધું એ લોકો કરશે. તમારી પાસે એક રૂપિયો નહીં લઈ, બધું ફ્રીમાં. તમે સારા થઈ જાઓ ને. તમે આ પરિસ્થિતિમાં આવીને કેટલો વખત રહેવાના? હા તમને મેં આગળ વાત કરેલી ખબર. મેં કહું તમારે સુરત જવું હોય તો હું તમને વ્યવસ્થા કરી આપું. તો જાઓ નહીં, તમારું સારું થાય ને. તમે પાછા હરતા ફરતા થઈ જાઓ ને. જશો ને? જશો. જઈશ. અત્યારે લેવા આવ્યા છે સુરત થી તમને. અત્યારે જવું જ પડે. તમે મારી વાત સાંભળો. અહીંયા કે વારાગડી આવ્યા તો આમને બહુ કામ હોય, અને વારાગડી અહીંયા આવી નહીં શકે. આજે આવેલા છે કપટ. મારી વાત મટલું અહીંયા પડી દેવાના તો તમારું અહીંયા, એટલે આ જ્યાંથી પગ ચાલે ત્યાંથી ખાવા માટે તેમ જ. પછી કોણ તમને આપે? નથી ચાલતા મને ભાઈ. એકદમ છે કુછ નિર્ણય નહીં. નિર્ણય કોને પૂછીને, કોઈને કોને પૂછવાનું છે? તમારે કોઈને પૂછવાનું છે? નહીં સારું લાગે ત્યાંથી એવું લાગે તો ભાઈને કહેજો, તો તમે પાછા આવતા રહેજો. સારું થઈ જાય શરીરને, તમને ખાવા પીવાનું બરોબર કે નહીં? ત્યાં જઈને ટ્રાય તો કરો કે ત્યાં જઈને તમને નહીં ગમે તો પાછા મૂકી જશે. એમને એવું લાગે તો તમને ત્યાંથી વ્યવસ્થા કરાય ને અહીંયા મોકલી આપે. ગણદેવીમાં તો તમારે ગણદેવીમાં જ રહેવું હોય, પણ અહીંયા તો અત્યારે તમે આ જે ગંદકીમાં રહેતા છે, જે રીતે રહેતા છે તે રીતે તો તમે કેવી કેટલું જીવી શકો? તમને આઈડિયા આવતો છે કે હા ભાઈ એટલી સેવા કરવા માટે? એમ એકચ્યુઅલીમાં તમારા જેવા કેટલાય વૃદ્ધો ત્યાં રહે છે, સારી રીતે રહે છે એમ. હા ભાઈનું ટોટલી 5-6 આશ્રમ ચાલે છે સુરતમાં, ને બહુ સારામાં સારું કામ કરે. એટલે અમને તમારી ઈચ્છા હતી કે તમે ડેલી અહીંયા બગાડો, આવી રીતના તમારું શરીર બગડે, તમે વહેલા તકલીફમાં મુકાવો, એના કરતાં આપણને એક ચાન્સ મળેલો છે તો આપણને એ ચાન્સનો ઉપયોગ કેમ નીકળી લઈએ એમ કેમ બાબા. અને તમને મહિના પછી જુઓ ત્યાં, તમે ટ્રીટમેન્ટ કરો, ખાવા પીવાનું, ચા નાસ્તો બધું જ ત્યાં મળી જાય.
પગમાં ચલાતું નહીં હોય તો વ્હીલચેર હોય એ લોકો આપે તમને, અને ત્યાર પછી તમારે જો તકલીફ લાગે તમને એમ લાગે મારે ત્યાં નથી રહેવું, મહિનો બે મહિનો અમે લેવા માટે તમને આવી જાઉં, મને તો ઓળખો ને તમે ગણદેવી પંડ્યા ભોજનાલય ઓળખો ને, બસ તો હું લેવા આવી જવા જો તમે એવું કહે તો નંબર અપાઈ દેવા અમારા બંધેવનો આ રોહિતભાઈ મારો. પણ અહીંયા બેસી રહીને આવી રીતના દુઃખી થવું એના કરતાં આપણને ભગવાનના રૂપમાં એક માણસ અહીંયા મોકલેલા છે આપણને, તો આપણે એનો ઉપયોગ કેમ નહીં કરીએ એમ. બરોબર કે નહીં કાકા? હવે તમારે પૂછવાનું તો કોઈને છે નહીં, અને તમને મહિના પછી નહીં સારું લાગે તો તમને લઈ જાય પાછા આવીને. બરોબર કે નહીં? હા, આજે આવેલા છે ભાઈ 50 કિલોમીટર સુરતથી સ્પેશિયલ અહીંયા આવેલા છે, તો આપણે હું કામ એમને જતા કરીએ એમ. બરોબર કે નહીં? ત્યાં એટલું સારી વ્યવસ્થા છે, આવી જાઓ કાકા, બહુ ફાયદો થશે તમને. આવી જાઓ, ઉભા થઈ જાઓ, આવો થઈ જાઓ, ઉભા થાવ, કઈ પણ થાય ને, આવો આવો. બરોબર, જો કેવા લકડી જેવા શરીર થઈ ગયા છે તમારા, હવે અહીંયા કોણ ખવડાવવાનું બોલો રોજના તમને, તો બીમાર પડી જાવ તો કોઈ જોવા બી નહીં આવે. થાવ, ઉભો થઈ જાવ, ધીમે થવાય છે, ઊભું થવાય છે કે પછી ટ્રાય કર, હે થવાય ને, ચંપલ પહેરવી છે, પાછા દો ચંપલ પહેરો પગમાં, આમ બોલો. તમારા કાકા પૈસા કેવું કઈ છે અહીંયા ઘડી? અહીંયા કઈ છે બીજું તમારા પાસે? આ 100 રૂપિયા છે. આવો ધીમા ધીમા આવો કાકા, ગાડી પેન્ટ બદલવું પડશે, સંડાસ ઉતરી ગયું છે, બીજા કપડા હોય ને ખાલી પહેરાવી દો તો ચાલશે. બીજા પેન્ટ છે? આ લેંગો પહેરાવે તમારાથી? કાઢી નાખો, કાઢી નાખો, ધીમે ધીમે, એટલે જ ના ભગવાન જ આવેલા છે એમ સમજો ને તમારા પાસે. બરોબર, ચંપલ કાઢી નાખો. બતાવ કા, કેટલા સંડાસ કહીને તમે છો પછી બી જવા નહીં માંગતા? ત્યાં તો કેટલું માનસ હોય તમારા સેવા માટે. રૂકો રૂકો થઈ જાય, ધીમે 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 ધીમે. અમારી ગાડી ના ચાવી નીકાળો ને જેબથી, લોક ખોલી દો, ખોલી દો. પાછળના ગેટ પર, પાછળ આ ગેટ, હા આ બાજુ ખાલી કે આ ડિક્કી ની આ સીટ, હા આ બેગ પાછળ મૂકી દો, પાછળ, હા એક અંદર જતા રહો, આ ગેટ ના પૂરા ખોલો ને, ગેટ પૂરા, ગેટ ખોલો, હા ચાલો એમના આગળ કરો, પર તો આ પગ પકડજો, ધીમે લઈને ટી શર્ટ એમનું સીધું કરી દો, બેસી જાય ને પછી બધું કરી, બસ સીધા બેસી જા બાબા, કઈ નહીં કઈ કઈ વાંધો, બેસવું છે ચલી.
चलो दादा चलिए। આ તમારું બેડ છે જો હા ત્યાં જ ઊંઘવાનું સવારમાં તમારા બાલ વાલ કાપી દે અને પછી સવારમાં નહાઈ લે હા અત્યારે તો રાત થઈ ગયા છે બીમાર થઈ જશો અને અત્યારે તમે આરામ કરો સવારમાં આપણે બધું કરી દઈએ તમને અને પછી અસ્પતાલ લઈ જઈને જે બી થોડુંક તકલીફ છે બતાવી દઈએ તો તાકાત આપી જાય શરીરમાં હે ના સુબહ લઈ જાયંગે હોસ્પિટલ અભી આપ આરામ કીજીએ सुला दो भाई इनको हाँ हाँ सुला देता हूँ रुको पकड़ो उधर से ऐसे नहीं सो पाएंगे हाँ। कोई लैट्रिन बाथरूम करना हो तो बता देना हाँ। बस बस सुई जाओ आपका नाम क्या बताए थे सुरेश सुरेश भाई चलो दादा हाँ कल आप एकदम ठीक हो जाओगे कल ये दाढ़ी वाड़ी बाल वाल बना देंगे और एकदम नहा धो के एकदम साफ सुथरा रहना है कुछ भी संडास बाथरूम जाना हो ना तो यहाँ आप आवाज दोगे आपको ले जाएंगे बोल देने का ये बाजू में इनको किसी को भी बोल देने का मेरे को जाना है तो आपको ऐसे चेयर पर ले जाके करवा देंगे ठीक है एकदम साफ सुथरा से रहना है उम्र बढ़ जाएगी आपकी चलो अभी आराम करो लेट हो गया रात का 11 बज गया आते आते हम लोगों को अरे गाड़ी में बहुत चक्कर तो कितना दूर से आए 60 किलोमीटर था आज का तीसरा प्रोजेक्ट कंप्लीट हुआ सुबह में सबसे पहले हम एक दादा को लेके आए जिनको वसई के शेल्टर होम में रखा फिर वसई मुंबई से हम लोग निकले सूरत के लिए बीच में गंदेवी आता है नवसारी के पास गंदेवी में उन बहन को दुकान दिया और दुकान देने के बाद वहीं पे ये दादा मिले बस स्टैंड पे सो रहे थे तो उनको लेके सूरत आए तो आज ओवरऑल 3 वर्क हमारे एक रूट में कवर हो गया तो बस इसी तरह अपना प्यार सपोर्ट बनाए रखें थैंक यू सो मच गुड नाइट